નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનો સ્વાગત છે આપની વિજ્ઞાન ચેનલમાં. આજે આપણે છેલ્લો બંધ હાઇડ્રોજન બંધ કઈ રીતે બને છે એ જોવા જઈ રહ્યા છીએ. આ બંધને પણ સમજવા માટે આપણે ઉદાહરણને ઉપયોગમાં લેશું. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ HF એટલે કે હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો પહેલાં હાઇડ્રોજન અને ફ્લોરિન કઈ રીતે ગોઠવાયેલા હોય છે એને જોઈ. તો કે હાઇડ્રોજન અને ફ્લોરિન એના વચ્ચે બંધ આ પ્રકારે બનેલો હોય છે. પણ તમને યાદ હોવું જોઈએ, હાઇડ્રોજન એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે, ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 છે, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. 7 ઇલેક્ટ્રોનને દર્શાવું છું, 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન સામે ઇલેક્ટ્રોન આવશે એટલે બંધ બનશે. જેની પાસે ઓછા ઇલેક્ટ્રોન હશે એના ઉપર આંશિક ધન વીજભાર હશે, જેના ઉપર ઇલેક્ટ્રોન વધારે હશે ત્યાં આંશિક ઋણ વીજભાર હશે. ધ્રુવીય બંધ આ રીતે બનતો હતો અને ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ હંમેશા ખેંચાઈને રહેતા હતા. હવે આવી જ રીતે હાઇડ્રોજન અને ફ્લોરિને પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવેલો હોય છે. હવે ફ્લોરિન છે એની પાસે ઇલેક્ટ્રોન વધારે રહેલા હોય છે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચીને રાખે છે. એટલા માટે અહીં રહેલો આ હાઇડ્રોજન એ જે અહીંયા ફ્લોરિન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન કે જેણે બંધ બનાવવામાં ભાગ લીધેલો નથી, 1, 2, 3, 4, 5, 6 એની પાસે પોતે ઇલેક્ટ્રોનનું ધ્યાન રાખીને બેઠેલું હોય છે, એટલા માટે થઈ અને હાઇડ્રોજન દ્વારા ફ્લોરિન સાથે આ પ્રકારનો બંધ બને છે. અહીંયા પણ આવું જ થાય છે. અને અહીંયા જે ડોટ સ્વરૂપે દર્શાવવામાં આવેલો બંધ છે એ છે હાઇડ્રોજન બંધ. હવે હાઇડ્રોજન ફ્લોરાઇડ જ આવું બંધ બનાવે છે એવું નથી, H2O પણ આવું કરી શકે છે. કઈ રીતે? તો જોઈ, H2O હાઇડ્રોજન આવશે બે વાર, ઓક્સિજન આવે છે એક વાર. હાઇડ્રોજન આવે છે બે વાર, ઓક્સિજન આવે છે એક વાર. હાઇડ્રોજન આવશે બે વાર, ઓક્સિજન આવે છે એક વાર. ઓક્સિજન પરમાણુ ક્રમાંક એની પાસે આવેલો હોય છે 8, બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન હોય છે. 6 ઇલેક્ટ્રોન છે એમાંથી અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને અહીંયા બે બંધ બનેલા છે. વધારાના જે ઇલેક્ટ્રોન રહે છે એ અહીંયા દર્શાવું છું, 1, 2, 3, 4. હવે અહીંયા આંશિક ધન વીજભાર આવે છે ઓછા ઇલેક્ટ્રોન હોવાથી, અહીંયા આંશિક ઋણ વીજભાર આવે છે પણ એ બે ગણો થશે કારણ કે બંને ઉપરનો આંશિક ધન વીજભાર એટલો જ આંશિક ઋણ વીજભારને વધારી દે છે. હવે ઇલેક્ટ્રોન ખેંચાયેલા તો હશે ઓક્સિજન તરફ. હવે અહીંયા રહેલા આવા જ વધારાના 4 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પણ ધરાવે છે અને આ ઓક્સિજન પણ ધરાવે છે. એટલા માટે આ હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનને ખેંચે છે. એવી જ રીતે અહીંયા રહેલો આ હાઇડ્રોજન આ ઓક્સિજનના ઇલેક્ટ્રોનને ખેંચે છે. ઉપરની તરફ પણ એવું જ થાય છે, આ હાઇડ્રોજન આ ઓક્સિજનના ઇલેક્ટ્રોનને ખેંચે છે અને આ હાઇડ્રોજન છે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. આ રીતે ડોટ 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 સ્વરૂપે દર્શાવેલો બંધ એ હાઇડ્રોજન બંધને દર્શાવે છે. હાઇડ્રોજન બંધ છે એ એક પ્રકારનો નિર્બળ બંધ હોય છે, જેની મજબૂતાઈ છે એ પ્રમાણમાં ઓછી હોવાના લીધે જ એ સરળતાથી તૂટી જાય છે. એટલે તમે પાણીને ગરમ કરો તો એનું વરાળમાં રૂપાંતર સરળતાથી જાય છે. તમને જો આ વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને આપણી વિજ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.